હેલો ફ્રેન્ડ્સ, સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 1 જોઈએ. ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત છે તે જણાવો. તો કે અહીંયા જોઈએ તો કે 35/50 આપેલા છે. દશાંશ નિરૂપણ શાંત અને શાંત છે કે અનંત અને આવૃત. શાંત, અનંત અને આવૃત આ બધું શું છે? તો કે જોઈએ, શાંત દશાંશ એટલે કોને કહીશું? તો કે દશાંશ ચિહ્ન પછી, દશાંશ ચિહ્ન પછી બે જ અંક હોય, એટલે કે દશાંશ ચિહ્ન પછી અમુક જ અંક હોય, એટલે કે બે હોય, ત્રણ હોય, એક હોય, તો બધી સંખ્યાઓ કેવી થાય? શાંત દશાંશ આવૃત્તિ. પરંતુ જયારે અનંત અને આવૃત્તિ વાત કરીએ તો કે અનંત એટલે કે દશાંશ ચિહ્ન પછી અનંત સુધી સંખ્યા વિસ્તરતી હોય, અને આવૃત એટલે કે અંકોનું પુનરાવર્તન બી થવું જોઈએ. દશાંશ ચિહ્ન પછી અંકોનું પુનરાવર્તન બી થવું જોઈએ. તો આપણે કહી શકીશું તે કેવી છે? અનંત અને આવૃત. તો અહીંયા ભાગાકાર કર્યા વગર કહેવાનું છે કે આ કેવી આવૃત્તિ ધરાવશે, એનું દશાંશ નિરૂપણ કેવું હશે. તો એના માટે આપણે પ્રમેય નંબર 1.5 જોઈશું. પ્રમેય 1.5 પરથી આપણે કહી શકીએ કે જો એક્સ એ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય તો એક્સ ને જ્યાં પી અને ક્યુ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને ક્યુ નું અવિભાજ્યમાં અવયવીકરણ 2n/n સ્વરૂપમાં હોય તો p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. એન અને એમ કેવા હોય? તો કે અનનોન પૂર્ણાંક હોય. એટલે કે એક્સ આખો 35/5 પી એટલે કે 35 અને ક્યુ એટલે 50. તો કે ક્યુ ને આપણે કેવું દર્શાવવાનું? તો કે 2n અને 5m સ્વરૂપે દર્શાવી શકીએ. તો અને માત્ર તો જ આ કેવો થઈ જશે? શાંત દશાંશ થઈ જશે આની દશાંશ દશાંશ અભિવ્યક્તિ. તો જોઈએ તો સૌ પ્રથમ 50 અવયવો પાડીએ. તો 50 અવયવો શું પડે? તો કે 50 કેવી સંખ્યા? બેકી સંખ્યા કહેવાય. તો કે આપણે તેને 2 વડે પહેલા વિભાજ્ય કરી શકીએ. તો જો 2 વડે હું ભાગ ચલાવું તો 2 2 4 2 2 4 અને 1 વધ્યા અને ઉપરથી 10 આવે તો કે 2 5 10 25 આવે. તો કે 25 ના અવયવ પાડવા જઈએ આપણે તો કેટલા પાડી શકીએ? 5 5 25. હવે 5 આવે તો કે 5 પોતે જ કેવા છે? અવિભાજ્ય છે. બરાબર. તો કે 5 પોતે અવિભાજ્ય એટલે આપણે લખી શકીએ અહીંયા આગળ કે 5 1 5 5 1 5 લખી શકીશું. આપણને કીધું તો કે 50 ના અવયવ તો કે 2 × 5 × 5 મળી ગયા. તો લખી દઈએ 50 ના અવયવ કેટલા મળ્યા? તો કે 2 × 5 × 5 મળ્યા. તો કે 2 × 5 નો વર્ગ લખી શકીશું. કે આપણી સંખ્યા કઈ હતી? 35/50. તો કે અહીંયા ધ્યાનથી જુઓ તો કે 35/ આપણે 2 × 5 નો વર્ગ લખી શકીશું. તો કે આપણને કહેવામાં આવ્યું હતું કે 2n/5m સ્વરૂપે દર્શાવીએ. 2n/5m સ્વરૂપે દર્શાવી દીધા. તો આપણે કહી શકીશું કે આ સંખ્યા કેવી નિરૂપણ દર્શાવશે? તો કે શાંત નિરૂપણ દર્શાવશે. આ સંખ્યા કેવું નિરૂપણ દર્શાવે? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ દર્શાવશે. બરાબર છે. તો કોના આધારે આપણે સાબિત કર્યું? તો કે પ્રમેય 1.5 ને આધારે આપણે આ સાબિત કર્યું. એટલે કે અહીંયા સંખ્યા આપેલી છે 77/210. જાણવાનું છે કે તેની દશાંશ આવૃત્તિ કેવી છે. તો કે સૌ પ્રથમ શું કરીશું? તો કે પહેલા જોઈએ કે શાંત દશાંશ કોને કહેવાય અને અનંત આવૃત દશાંશ કોને કહેવાય. તો કે શાંત દશાંશ કોને કહેવાય? તો કે સંખ્યા દશાંશ ચિહ્ન પછી અમુક જ અંકો હોય તેને આપણે કહીશું શાંત દશાંશ આવૃત્તિ. બરાબર છે. તો કે અહીંયા આગળ આપણે શું કહી શકીશું? તો કે આ દશાંશ આવૃત્તિ કેવી છે? શાંત દશાંશ આવૃત્તિ. અને અનંત અને આવૃત? તો કે દશાંશ ચિહ્ન પછી અસંખ્ય અંક આવતા હોય, પરંતુ તેમાં અંકોનું શું થાય છે? જો પુનરાવર્તન 32 32 32 પુનરાવર્તન થાય છે. તો કે આ થશે અનંત તો ખરી, પણ આવૃત, આવૃત એટલે કે પુનરાવર્તન થવું. બરાબર. તો કે આપણે અહીંયા આગળ આને અનંત છે કે શાંત દશાંશ કેવી રીતે કહી શકીશું? અને બી ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર. તો કે એના માટે આપણી પાસે પ્રમેય છે. એક કયો પ્રમેય છે? તો કે પ્રમેય 1.5. તો શું પ્રમેય 1.5 કહે છે? તો કે જો એક્સ એ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય તો એક્સ ને જ્યાં પી અને ક્યુ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય, ક્યુ નું અવિભાજ્યમાં અવયવીકરણ એટલે કે ક્યુ નું અવિભાજ્યમાં અવયવીકરણ 2n/5n સ્વરૂપમાં હોય તો તેવા p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે કે જો શાંત દશાંશ હોય તો ની વાત છે. આ શાંત દશાંશ હોય ને તો ક્યુ એટલે કે આ 210 ને આપણે 2n/5m સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં m અને n શું હશે? અનૃણ પૂર્ણાંકો એટલે કે બધા ધન પૂર્ણાંકો હશે. બરાબર. તો જોઈએ પહેલા 210 ના અવયવો પાડીએ આપણે. તો કે 210 અવયવો પાડીએ તો કે શું ખ્યાલ આવે? તો કે પહેલા તો કે સર 2 વડે વિભાજ્ય છે આ. તો હા, 10 છે એટલે કે બેકી સંખ્યા થાય. તો 2 વડે ભાગ ચલાવીએ તો કે 2 1 2. બરાબર.
એક ઉપર થી આવ્યો તો કે ભાગ ના ચાલે, જીરો મૂકીએ તો કે ઉપર થી બીજો એક જીરો આવ્યો તો કે 2 × 5 = 10. હવે 105 આવ્યો તો કે 105 માટે તમે શું કહી શકો? તો કે 5 + 1 = 6. 5 + 1 = 6. આપણે 3 વડે ભાગ ચલાવી શકીએ. તો કે જો 3 તારી 9, 10 માંથી 9 જાય તો 1, ઉપરથી આવ્યા 5 તો કે 3 × 5 = 15, તો કે 35 આવ્યા. હવે 35 માટે આપણે ભાગ ચલાવીએ તો કે 35 ના ભાગ ચલાવવાના હોય તો 5 વડે ભાગ ચલાવી શકીશું. તો કે 5 × 7 = 35 અને આયા 7 તો કે 7 આયા. 7 ના ભાગ ચલાવવા હોય તો આપણે શું કહી શકીએ? તો કે 7 તો પોતે અવિભાજ્ય સંખ્યા ને, તો કે શું લખી શકીએ? 7 × 1 = 7. તો કે 210 ના અવયવો કયા આયા? તો કે 2 ગુણાકાર, 3 ગુણાકાર, 5 ગુણાકાર, 7 મળ્યા આપણને. તો લખી દઈશું 2 ગુણાકાર, 3 ગુણાકાર, 5 ગુણાકાર, 7. તો કે આપણને અહીંયા આગળ 210 ના જે અવયવ મળ્યા છે તે અહીંયા ઇક્વલ લખીએ. તો કે 77/210 બરાબર 77/2 ગુણાકાર, 3 ગુણાકાર, 5 ગુણાકાર, 7. ઓકે, તો કે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો કે છેદમાં આપણને કીધું તો કે 2 ની n અને 5 ની n સ્વરૂપ, 5 ની m સ્વરૂપે જો હોય ને તો ને તો જ આ સંખ્યા કેવી થાય? શાંત દશાંશ વાળી. પણ અહીંયા 2 અને 5 ના અવયવ સિવાય, એટલે કે 2 અને 5 સિવાય બીજો કોઈ બી અવયવ આવે ને તો આ સંખ્યા કેવી થઈ જાય? અનંત. અને આવૃત. તો કે અહીંયા 2 અને 5 સિવાય બીજી સંખ્યાઓ છે તો આપણે કહી શકીશું આ સંખ્યા કેવી થશે? અનંત અને આવૃત. તો લખીએ આપણે આ સંખ્યા આપણી કઈ થઈ ગઈ? તો કે અનંત અને આવૃત થઈ જશે. બરાબર ખ્યાલ આવ્યો કેવી રીતે અનંત અને આવૃત થઈ જશે આ સંખ્યા? તો કે આપણે આ પ્રમેય 1.5 ને આધારે આપણે કહી શકીશું કે કેવી રીતે સંખ્યા શાંત દશાંશ હોય કે અનંત આવૃત દશાંશ વાળી હોય. થેન્ક યુ.